સદગુરુ જગ્ગી વાસુદેવ એક વાત હંમેશા કહે છે, તમે કશું કરવા માટે અસમર્થ હો અને તે ન કરી શકો તો તે સમજી શકાય, પરંતુ જો તમે કશુંક કરી શકો તેમ હો અને ન કરો તો તે મોટી આફત છે. આવી જ એક આફત સમય જતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે જો આપણે આજે જાગૃત ન થઈએ. પૃથ્વી પરનો 62% માટીનો હિસ્સો આજે અંતને આરે આવીને ઊભો છે, મતલબ તેમાં રહેલા જૈવિક તત્વો અને જીવ સૃષ્ટિ નષ્ટ થઈ રહ્યા છે. આજે આ ગંભીર સમસ્યાને હળવાશથી લેવામાં આવે તો આગામી 30 થી 40 વર્ષની અંદર આવનારી પેઢીઓને જીવવા માટે જરૂરી ભોજન પણ ન મળે તેવી શક્યતાઓ વૈજ્ઞાનિકો જોઈ રહ્યા છે. આ માટે સદગુરુએ વિશ્વવ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. નમસ્કારમ, મારું નામ ક્રિનલ જરીવાલા, હું ઈશા ફાઉન્ડેશનની વોલન્ટિયર છું. સો સદગુરુએ એક ગ્લોબલ મૂવમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં ઇન્ડિયાથી લઈને હોલ વર્લ્ડના ઘણી બધી કન્ટ્રીઝની સાથે એમની સાથે પોલિસી મેક ચેન્જીસ કરવાનું છે. સો આ એક અમે સુરતમાં એક એના રિલેટેડ એક અવેરનેસ પ્રોગ્રામ શરૂ કર્યો છે. સો એ પ્રોગ્રામમાં અમારે સુરતના સિટીના પીપલને અવેર કરવું છે કે માટી બચાવવાની કેમ જરૂરી છે, કેમ કે આપણે ગવર્મેન્ટની લેવલ પર પોલિસી ચેન્જ માટેનું શરૂઆત કરવી છે. સો એના માટે ઘણા જેટલા વધારે પીપલને ખબર પડે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થાય ત્યારે પ્રોબ્લેમ્સ ઓછા આવે. સો આ એક અવેરનેસ પ્રોગ્રામ શરૂ કર્યો છે, તેમાં વી નીડ સપોર્ટ ફ્રોમ ધ પીપલ. અહીંયા ઇવેન્ટમાં ગેમ્સ છે, એક્ટિવિટીઝ છે, બોર્ડ્સ છે, ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરેલી છે. પીપલ આવે, અમારી સાથે વોલેન્ટિયર્સ છે ઘણા બધા, એમની સાથે ઇન્ટરેક્ટ કરે, એ જાણશે શું કામ આપણે અવેર થવાની જરૂર છે, પાણી બચાવવાનું છે, વેધરના પ્રોબ્લેમ્સ છે, એ બધાનો રૂટ કોઝ છે માટી. સો આપણે માટીને બચાવીએ આપણા માટે, આપણા ભવિષ્યના છોકરાઓ માટે, કે એમને સારી ક્વોલિટીનું ફૂડ મળી શકે. નહીં તો એવું થશે કે 20-25 વર્ષ પછી આપણને હમણાં જે શોર્ટેજીસ છે એના કરતાં વધારે પ્રોબ્લેમ થશે ખાવાનું મેળવવા માટે. સો આપણે આપણા છોકરાઓ માટે માટી બચાવવાની છે. આ અભિયાનમાં તમે જોડાવી શકો, તમે તમારો સપોર્ટ આપી શકો. સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ્સ અવેલેબલ છે, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ બધા પર તમારે તમારા ખાલી જસ્ટ બહુ બધા પોસ્ટ અવેલેબલ છે. એને તમારે તમારા ફ્રેન્ડ્સને, તમારા ફેમિલીને શેર કરો, ગ્લોબલી શેર કરો. એ શેર કરશો એટલે ઘણા બધા પીપલને માટી માટેની આવશ્યકતા કેમ છે તે ખબર પડશે. સો હમણાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે વીઆર મોલ સુરતમાં, રવિવારે સાંજે 5:30 થી આગળ અમારી એક્સપેક્ટેશન છે કે અહીંયા વધારે ને વધારે 1500 થી વધારે માણસો આમાં વોકિંગ તરીકે આવતા જતા રહેશે.